નમસ્તે મારા વાલા બાળકોની, નવા વર્ષની બધાની ખૂબ ખૂબ શુભેચ્છા, નૂતન વર્ષાભિનંદન. બાળકો, તમે બધાએ વેકેશન ખૂબ માણ્યું ને? હવે આપણે આજથી વેકેશન ચાલુ શરૂ પણ થઈ ગયું છે, તો હવે આપણે હોમવર્ક તરફ આગળ વધવાનું છે હોને બાળકો? બાળકો, તમારે જે ભાષાની નોટ છે ને, તેમાં આજે તમારે હોમવર્ક કરવાનું છે, અને તેનો વિડીયો પણ વાંચન કરતા હોય ને તેવો વિડીયો મોકલવાનો છે. અને આ નોટમાં જે હું શબ્દને વાક્ય લખાવું ને, એ તમારે નોટમાં લખવાનો છે હોને બાળકો? ભાષાની નોટ જે છે ને આપણી 200 પેજની, એમાં તમારે આજે રિવિઝન કરવાનું છે. સાદા શબ્દ અને સાદા વાક્ય, કાનાવાળા શબ્દ અને કાનાવાળા વાક્યનું વાંચન કરવા તો વિડીયો મોકલવાનો છે, અને આનો ફોટો મોકલવાનો છે. તો બધા વ્યવસ્થિત હોમવર્ક કરીને ફોટો પાડીને મોકલજો, તથા વિડીયોમાં તમે વાંચન કરતા હોય તેવો વિડીયો પણ મોકલવાનો છે હોને બાળકો? તો હું અત્યારે તમને લખાવું એ રીતે તમારે નોટમાં લખવાનું છે. સૌ પ્રથમ તો તમારે અનુલેખન એવું તમારે હેડિંગ જાતે લખવાનું છે. અનુલેખન, જો બાળકો આ રીતે તમારે અનુલેખન સરસ અક્ષરે લખવાનું. આ બાજુ હાસ્યામાં ઉપર તમારે શું લખવાનું, તો કે આપણે શું લખીએ છીએ, તારીખ. અહીંયા 2/22 અને 11 મહિનો એટલે નવેમ્બર મહિનો, આ રીતે તમારે લખવાનું છે. તમારે મમ્મીને કહેવાનું છે વચ્ચે સરસ મજાની લાઈન ડ્રો કરી દે. હવે બાળકો, તમારે સરસ મજાના શબ્દો અહીંયા લખવાના છે. તો સૌ પ્રથમ હું લખું છું સરસ. બાળકો, સરસ વાંચતા આવડે છે ને તમને બધાને, એટલે આપણે સરસ શબ્દ જ પહેલાં લીધો, બરાબર ને? સરસ. આ રીતે સરસથી જ આપણે શરૂઆત કરીશું, કે તમે બધા સરસ રીતે લખતા શીખી જાઓ. ત્યારબાદ અજય, જો બાળકો પરફેક્ટ બે લાઈને અક્ષર અડાડવાના છે આ રીતે, હા બાળકો? અજય. ત્યારબાદ નરમ, આ રીતે તમારે બોલતું જવાનું, વાંચન કરતું જવાનું અને લખતું જવાનું છે. ત્યારબાદ રમત, રમત. જો બાળકો, આજે સાવ ઓછું હોમવર્ક જ આપેલું છે ટીચરે તમને, સરસ અક્ષરે તમે લખશો ને બાળકો. અને ત્યારબાદ આપણે લખીશું અજગર, અજગર. આ રીતે સરસ મજાનું તમારે લખવાનું છે. ત્યારબાદ બીજા પાર્ટમાં આપણે કાનાવાળા શબ્દ લખીશું. તો ત્યાં આપણે લખીશું પ્રથમ શબ્દ મકાન, મકાન. તમે જે ઘરમાં રહ્યો છો તેને શું કહેવાય, મકાન. ત્યારબાદ આજે તમે બાલ મંદિરે આવશો તેને આપણે શું કહેશું, શાળા. તમે બધા શાળાએ આવશો ને, શાળા. ત્યારબાદ પાટલા, પાટલા. આ રીતે તમારે સરસ લખવાનું છે, વાંચન કરવાનું છે. સાધન, બાળકો તમે બાલ મંદિરે આવશો ને એટલે તમને ઘણા બધા સાધનનો પરિચય થશે હો બાળકો. બાલ મંદિરમાં જે ભણવાના સાધન હોય ને બાળકો, એને આપણે શું કહીશું, સાધન. ત્યારબાદ માખણ. આ રીતે તમારે સરસ લેખન કરવાનું છે. બે અક્ષરમાં વ્યવસ્થિત બે લાઈનને અક્ષર અડાડવાના છે, પણ બે લાઈનથી બહાર કાઢવાના નથી. જે અક્ષર બહાર નીકળતો હોય, જેમ કે અહીંયા હણો બહાર નીકળે, તો આપણે બહાર કાઢવાનો છે માખણ. હવે આપણે નીચે વાક્ય લખીશું. તો પહેલાં એક લાઈન તમારે અહીંયા છોડી દેવાની છે, અને ત્યારબાદ
અહીંયા એકડો કરવાનો છે. સમજાઈ ગયું બાળકો? હવે આપણે અહીંયા પહેલું વાક્ય લખીશું કે કમલ જો બાળકો, અહીંયા ક્રમ લખો, અહીંયા કમલ આવું લખેલ છે. પછી આપણે બીજો શબ્દ લખીશું, તો બે બીજો શબ્દ લખી ત્યારે શું રાખવાનું? જગ્યા રાખવાની. ઝ ડ પ, ઝ ડ પ લખવું છે તો સરસ મજાનો ઝ કરવાનો, ડ પ, ઝ ડ પ. જો બાળકો અક્ષર વચ્ચે જગ્યા રાખવાની નથી. ફરી આપણે ઝ ડ પછી ત્રીજો શબ્દ લખવો છે તો જગ્યા રાખવી પડે, ઝ ડ પ કર. આ રીતે સરસ લખવાનું અને નીચે પૂર્ણ વિરામ કરવાનું છે. સમજાઈ ગયું બાળકો? ત્યારબાદ બીજું વાક્ય, અહીંયા આપણે બીજો ક્રમ આપીશું બગડો કરવાનો, અને આપણે લખીશું શરદ, શરદ, શરદ. જો બાળકો, જે અક્ષર લખ્યા છે એની વચ્ચે જગ્યા રાખી નથી, પણ બધા અક્ષર ભેગા થાય એટલે શું બની જાય? શબ્દ. તો શબ્દ તમારે સરસ રીતે ભેગો લખવાનો છે, ત્યારબાદ જગ્યા રાખવાની છે. અને ત્યાં લખશું આપણે કલમ, કલમ. પકડ, ફરી આપણે જગ્યા રાખીને લખીશું પકડ. આ રીતે તમારે સરસ લખવાનું છે બાળકો. ત્યારબાદ ત્રીજું વાક્ય લખીશું આપણે. ત્રીજું વાક્ય છે માયા, માયા, માળા, માળા. આપ, શું લખીશું બાળકો? આ પ. હવે ત્યારબાદ ચોથું વાક્ય, અહીંયા ચોગડો કરવાનો, અને અહીંયા લખીશું આપણે આશા, આશા. વાલીશ્રી, આજથી તમારા બાળકોની સંભાળ લેવા મંચો, જ્યાં પણ તેનો અક્ષર બગડે ત્યાં તમારે સુધારવાનો છે અને તેને પ્રેક્ટિસ કરાવવાની છે કે કઈ રીતે તમારે અક્ષર કરવો, તો તેના અક્ષર ઉપર ખાસ ધ્યાન અપાવશો. બીજો શબ્દ છે બાળકો શાક, આશા, શાક. વઘાર, વઘાર. હવે છેલ્લે શું કરવાનું બાળકો? પૂર્ણ વિરામ, બરાબર ને? હવે પાંચમું વાક્ય આપણે લખીશું. પાંચમું વાક્ય છે ધારા. જો બાળકો, ધ બારથી જ શરૂ થશે હો બાળકો, યાદ રાખવાનું છે સરસ બધાએ. ધારા, ધારા. પછી બીજો શબ્દમાં શું રાખવાનું? બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની હો બાળકો. ફટાકડા, તો ફટાકડા વચ્ચે આપણે ફટાકડા લખશું ત્યારે જગ્યા રાખવાની નથી, બધું નજીક નજીક લખવાનું. ફટાકડા, ફટાકડા લાવ. બાળકો ફટાકડા ફોડ્યા હતા ને તમે દિવાળી પર, ખબર છે હો મને, બધા બાળકોએ ફોડ્યા હતા, બધા સરસ મજા આવી ગઈ ને દિવાળી ઉપર બધાને. જો બાળકો, આ રીતે તમારે નોટમાં લખવાનું છે એક પેજ, બરાબર, અને એનો ફોટો મોકલવાનો છે, અને વાંચન કરતો પણ આ રીતે સરસ વાંચન કરતા હોય. સ ર સ અ જ ય ન ર મ ર મ ત અ જ ગ ર મ કાન શાળા પાટલા સાધન માખણ. પછી વાક્ય તમારે લખવાના છે, વાંચવાના છે. પહેલું વાક્ય છે કમલ ઝડપ કર, શરદ કલમ પકડ, માયા માળા આપ, આશા શાક વઘાર,
થારા ફટાકડા લાવ. બાળકો, આ રીતે તમારે વાંચનનો વિડીયો પણ મોકલવાનો છે, તો બધા સરસ વિડીયો બનાવીને મોકલશો. આવજો બાળકો.